વાયુ વાવાઝોડાની વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારો પર અસર વર્તતા માંડી છે અને હવામાન ભારે થઈ ગયું છે. આકાશમાં કાળા વાદળો છવાઈ જતા 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે, જેના કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાઈ ભરતીનું જોર વધી જવા સાથે જ વહીવટીતંત્ર સાબતું થઈ ગયું છે. પોલીસ અને તંત્રના અધિકારીઓએ તિથલ દરિયા કિનારે પહોંચી સાવચેતીના પગલાં ભરી રહ્યા છે. 2 કિલોમીટરના લાંબા કિનારા પર સ્ટોલ્સને બંધ કરવાના પગલાં લેવામાં આવ્યા છે. આ દરમિયાન સહેલાણીઓ પર તિથલ દરિયા કિનારે પહોંચતા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. વાયુ વાવાઝોડાનો ગુજરાત પર અસર ઓછી થઈ છે, જો કે ખતરો હજુ હોવાથી તંત્ર સાબદું થઈ ગયું છે. હાલ તિથલ દરિયા કિનારે 30 કિલોમીટરની ઝડપે દરિયાઈ પવન ફૂંકાઈ રહ્યો છે, જેથી બીચ પરના સ્ટોલ્સના પડદા ઉડી રહ્યા છે. સ્ટોલ્સ પર આવેલા સહેલાણીઓને પણ દરિયા કિનારાથી દૂર રહેવા ચેતવણી આપવામાં આવી રહી છે. સમગ્ર દરિયા કિનારો ખાલી કરાવી પોલીસ સતત પહેરો કરી રહી છે. બીચ પર ખાણીપીણીના સ્ટોલ્સ ધારકોએ લારીઓ, કેબિનો, પડદા વગેરે સામગ્રી ભરીને બીચ પરથી રવાના થવા હોડ મચાવી છે. આજે વહેલી સવારથી વલસાડ જિલ્લાનું વાતાવરણ વાદળછાયું વાતાવરણ છવાયું છે અને વલસાડ વાપીના કેટલાક વિસ્તારોમાં સવારથી હળવા ઝાપટા પડી રહ્યા છે. ભારે પવનના કારણે કેટલાક વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. તિથલ બીચ પર ઉછળતા ભરતીના મોજા નજીક જતા સહેલાણીઓને રોકવા માટે પંચાયત તંત્રે સાઉન્ડ સિસ્ટમ ગોઠવી છે, જેના ઉપરથી ચેતવણીના મેસેજોનું એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે.